અત્યારે સવારે 9 વાગ્યા છે અને આજે કોળીના તાલુકાનું છારા ગામ છે. છારાથી જે તલાટીની હડતાલ છે તેને લઈને લોકોને જે સમસ્યા થઈ રહી છે તે મુદ્દે સ્ટોરી કરવાની છે. ત્યાંથી દિવસની શરૂઆત છે. દોસ્તો, થોડો પ્રોગ્રામમાં ચેન્જ થયો છે. ઓફિસથી એન્ડ ટાઈમે ફોન આવ્યો છે કે તાલાળામાં જે ધારાસભ્યની આજે રેલી છે તે પ્રથમ કવરેજ કરવાનું છે. તો હવે તાલાળા જઈશું, છારા છે તે નેક્સ્ટ લઈશું, અથવા તો અન્ય કોઈ ગામ છે ત્યાં અમે શૂટ કરીશું તળાટીની હડતાલ. બીજું એ કે તાલાળામાં ધારાસભ્ય છે ભગવાનભાઈ બારડ કોંગ્રેસના, તેણે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં આજે રેલી રાખી છે. તો અત્યારે 10:30 રેલી છે, તો 10:30 ત્યાં પહોંચીશું અને એ રેલી કવર કરીશું. દોસ્તો, અત્યારે હું તાલાળા મામલતદાર કચેરી પહોંચી ગયો છું અને થોડી જ વારમાં અહીંયા પર ધારાસભ્યની રેલી આવે છે, તો એ કવર કરવાનું છે. તો જોઈએ હવે કેવી રેલી છે, કેવડી મોટી છે. તાલાળા જૂની મિલ છે ત્યાંથી આ રેલી શરૂ થઈ છે. ટ્રેક્ટરો છે, બાઇકો છે, કારો છે. જોઈએ થોડી વારમાં જ રેલી આવે છે. તાલાળાનું જે કવરેજ હતું એ પૂરું કર્યું છે અને હવે ફરી એક વખત કોળીનાર છારા ગામે જવાનું છે, કારણ કે ત્યાં તળાટીને લઈને જે સમસ્યાઓ છે તેનું રિપોર્ટિંગ કરવાનું છે. પરંતુ અહીંયાથી આ લોકેશન પણ સારું છે. અત્યારે અમે તાલાળાના માધુપુર જસાધારની વચ્ચેના રસ્તા ઉપર છે અને હવે અહીંયાથી રિટર્ન થઈશું ફરી એક વખત કોળીનારના છારા જવા. ધન્યવાદ. નમસ્કાર દોસ્તો, અત્યારે અમે જ્યાં છારા નહીં પરંતુ સરખડી ગામે પહોંચ્યા છીએ, કારણ કે ગામનો રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે અને હવે તલાટી હડતાલને લઈને સરખડી ગામના લોકોને શું અસર પડી રહી છે આ મુદ્દે રિપોર્ટિંગ કરવાનું છે. અત્યારે લગભગ 4:30 સમય થયો છે. આશરે 5 વાગે હું ફ્રી થઈશ અને ત્યારબાદ તેને લેપટોપની અંદર અપલોડ કરવાનું રહેશે ઓફિસમાં. તો 5-6 વાગ્યા જેવો સમય થઈ જશે અને આખું કામ છે તે રિપોર્ટિંગનું અહીંયા પૂરું થશે. જો કે અગર કોઈ ઇમરજન્સી ફોન આવશે તો રાત્રિના પણ રિપોર્ટિંગ ફરી વખત કરવા જવાની ફરજ પડશે. બાકી અત્યારે તમામ કામો છે જે આજના દિવસના આમ તો પૂરા થઈ ચૂક્યા છે. ધન્યવાદ.